સ્ટેશન પર દીદાર. લાહોર જેવું ગામ છે. 1920 ની આસપાસમાં સમયમાં તેવા કોઈ સ્માઇલી ન હતા. ગામડાના કારખાનામાં ફક્ત એક ગરીબ ઇસ્માઇલી કામ કરે. રોજના 4-8 આના રડે. એ ઇસ્માઇલી ચામડા ચૂંથવાનું ગંદુ કામ કરતો હોવા છતાં તેના દિલમાં ગંદકી ન હતી. દિલ સાફ અને સ્વચ્છ હતું. હાજર જમાના ધણીની પ્રીતના નિર્મળ નીરની સરવાણીઓની અખંડ ધારાઓ વહેતી હતી. આ ગરીબીના ગૌરવ જેવો શ્રદ્ધાળુ આલે નબીના રંગે રંગીન થયેલો એક સાચો ભોળો અને ભાવિક ઇસ્માઇલી તરુણ હતો. એક દિવસે તેના સદભાગ્યના સહસ્ત્ર સૂરજોએ એકી સાથે ક્ષિતિજના પથ્થારેથી કોર કાઢી. બપોરે હોટલમાં તો શું, પણ રસ્તા ભઠિયારખાનામાં તંદુરમાં પકાવેલ રોટલો તથા સૂકું પાકું શાક ખાઈ રહ્યો હતો. ત્યાં સાંભળ્યું કે નામદાર આગાખાન સાહેબ અત્રેથી પસાર થવાના છે અને અમૃતસર જઈ રહ્યા છે. લાહોર મુકામે 5-1 મિનિટનું રોકાણ થશે. આના તે કાન ચમક્યા. અહો, આ હું શું સાંભળું છું? નાનપણમાં દાદીમાના બોખા મોંથી ગિનાનો સાંભળેલા તેમાંનું એક તેના હૃદયની સારંગીના તારે તાર ઝણઝડાવી ગુજી ઉઠ્યું. શામ કું આવંતા જો કહે તાકું લાખ વધાઈ, 5 લખ 5 સખી કેરો વાલમો કેને મિલ્યો રે ભાઈ. મારા મોલાના આગમનની વાત કરનારને પણ લાખો લાખો મુબારકીઓ છે. 2 કોળિયા ભરી ઉપર ઘૂંટડો પાણી પી હાથ ધોઈને જલ્દી પેલા ભાઈ પાસે ગયો અને કહ્યું, જનાબ આપને બહુત હી બખ્તાવર ખબરે સુનાઈ. અભી યે ભી બતાઈએ કે નામદાર કી ટ્રેન આને કા વક્ત કોન સા હૈ? હમને સુના હૈ કે 3 બજે વો ગાડી આયેગી, પેલાએ જવાબ આપ્યો. આ તો ચમક્યો. 2 વાગી ચૂક્યા છે, બાકી માત્ર 1 જ કલાક રહી હતી. કપડા તથા શરીરમાંથી ચામડાની બુ આવતી હતી. શ્વેતની રજા લેવાની હતી. સ્ટેશન પણ દૂર હતું. યા મોલા, હવે શું કરવું? એણે તો મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી અને કારખાને આવ્યો. શેઠ તો ઊંઘતા હતા, તેને જગાડ્યા. લાલ લાલ આંખો કરી શેઠે પૂછ્યું, કી ગલ હે, શું બાબત છે? મિયાજી આજ મુજે શામ તક કી છુટ્ટી ચાહીએ, કિસ કામ કે લીએ? શેઠજી હમારે મોલા તશરીફ લાને વાલે હૈ, 3 બજે સ્ટેશન જાના હૈ. અચ્છા, એસા હૈ, જાઓ બચ્ચા જાઓ, આકા કે દીદાર કરો, મુજે ભી યાદ કરના, જાઓ જલ્દી. શેઠે ખુશીથી રજા આપી. તે દોડતો પોતાની ઓરડીએ આવ્યો. શરીર ચોડીને સારો સુગંધી સાબુ ઘસીને નહાયો. હાથના ધોયેલા કપડા પહેર્યા, બૂટ પહેર્યા, ટોપી પહેરી, ખમીસના બટનને ટેકાણે પીનો ભરાવી. કરલે સિંગાર ચતુર અલબેલી સાજન કે ઘર જાના હે, અને કમાડવાસી તારો ઠીક કરીને દોડ્યો સ્ટેશન તરફ. ધોમ તડકાની પરવા કરવા વગર 2:45 વાગે સ્ટેશને પહોંચી ગયો. તે સીધો ગેટમાંથી અંદર પ્લેટફોર્મ પર ધસી ગયો. સ્ટેશન પર તો ધમાલ હતી. સ્ટેશન માસ્ટર અને રેલવે પોલીસના ઓફિસરો વગેરે બંદોબસ્તમાં લાગેલા હતા. મા બાપની ટ્રેન તો માત્ર પાંચ જ મિનિટ ઊભી રહેવાની હતી, પણ બંદોબસ્ત પૂરતો રાખવાનો ઉપરથી હુકમ હતો. બંદોબસ્ત રાખનારની દ્રષ્ટિ પડી આ છોકરા ઉપર. બસ પછી પૂછવું જ શું? પ્રશ્નોની ઝડી વરસવા લાગી. કોણ હે? ઇધર ક્યું આયા? કહાં સે આયા? કહાં રહેતા હે? ક્યા કરતા હે? આમ ઉપરા ઉપરી 5-7 પ્રશ્નો સાંભળી આ ભાઈ તો ગભરાઈ ગયો અને ભાંગ્યા તૂટ્યા જવાબો આપી સ્ટેશનના ગેટની બહાર નીકળી ગયો. પણ દિલમાં તો નિદાની તલબ 3 ગણી વધી ગઈ. વિચારે છે કે હવે શું કરવું? મોલાની ટ્રેન આવવાને 5-7 મિનિટની જ વાર છે. એણે તો ફરીથી હિંમત કરી, મનમાં ખૈબરના તોડનારનું સ્મરણ કરી બીજા ગેટથી અંદર દાખલ થઈ ગયો અને પ્લેટફોર્મને છેડે જઈને ગુપચૂપ ઊભો રહ્યો. ફરી પાછો તે સ્ટેશન માસ્ટરની ચકર વકર થતી આંખોની સામે લાઇટમાં ઝડપાઈ ગયો. તુરત જ સ્ટેશન માસ્ટર 2 પોલીસને લઈને ત્યાં ગયા. અરે, તુસી ફિર યહાં આ ગયા? જનાબ, મેં ઇસ્માઇલી હું, નામદાર આગા ખાન કા મુરીદ હું, ઓર દીદાર કરને કો આયા હું. આ સાંભળીને તો સ્ટેશન માસ્ટરનો ક્રોધ આસમાને પહોંચી ગયો. તું આગા ખાન સાહેબ કા મુરીદ? શકલ તો દેખ તેરી, લિબાસ તો દેખ તેરા. સ્ટેશન માસ્ટરને લાગ્યું કે આ કોઈ રખડું છોકરો છે અને તેનો ઈરાદો શુદ્ધ દેખાતો નથી. આથી તેણે તો આ દીદારના પ્યાસાને ધક્કો મારી પોલીસને કહ્યું કે આને બરાબર જપ્તામાં રાખો. પેલી તરફ લગેજના કાંટા પાસે તેને ઊભો રાખી બીજા 2 પોલીસમેનને બોલાવી ચારેય પોલીસે તેની આજુબાજુ કોર્ડન કરી લીધું. આ ભાઈ બિચારો ઘણું કરગર્યો અને ઝાર ઝાર રડતા રડતા કહેવા લાગ્યો, હું કોઈ બદ ઈરાદાથી નથી આવ્યો, મારા મૌલાના મારે દીદાર કરવા છે. મારો બીજો મને મતલબ સ્ટેશને આવવાનો નથી. એક વખત દીદાર કરી લેવા દો, પછી ખુશીથી મને થાણામાં લઈ જજો, જોઈએ તો જેલમાં પણ લઈ જજો, જેમ કરવું હોય તેમ કરજો, પણ ફક્ત એક વખત મારા આકાના મને દીદાર કરવા દો. એક વખત એ નુરાની ચહેરાની ઝલક મને જોઈ લેવા દો.
એક વખત વદન કમળની પાંખડીઓની ખિલાવટ જોઈ લેવા દો. શિર સોહના મુગટ હો મુખડે પે કાલી લટ હો યહી ધ્યાન મેરે ઘટ હો ઓર જાન તન સે નિકલે. એવા પરમ સુંદરમ મારા મૌલા મુશ્કિલ કુશાના દીદાર મને કરી લેવા દો, પછી ભલે મારા પ્રાણ નીકળી જાય મને તેની કંઈ પરવા નથી. પરંતુ કોણ સાંભળે? જોત જોતામાં તો આજુબાજુ 4 પોલીસોની કોર્ડન લાગી અને લગેજના કાંટા પાસે એક ખૂણામાં તેને ઉભો રાખી દીધો. ઉભા ઉભા તે ચક્કર વકર આંખોથી ચારે બાજુ જોઈ નિરાશાના અંધારામાં એકાદ તેજસ્વી કિરણની રાહ જોઈ રહ્યો છે. એટલામાં તો જોર જોરથી અવાજ સંભળાયો કે સ્પેશિયલ ટ્રેન આ ગઈ. આ તો ઉભા ઉભા હૃદયના ઊંડાણમાંથી વિનવણી કરી રહ્યો છે. યા મૌલા, ચારે દિશ્યું દાણવે રૂંધ્યું, સ્વામી રાજા આશા છે રે તમારી. ચારે દિશાઓ રૂંધાઈ ગઈ છે, આડા કાળા કાળા પડદા લાગી ગયા છે. મૌલા, તારી નુરાની દ્રષ્ટિથી આ કાળા પડદા ચીરી નાખ. ખોલો પરદા, સન્મુખ દેખો, હસી હસી મુખ દિખલાવો. હવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર શું થઈ રહ્યું છે તે જોઈએ. ધણી સલામત સરકાર સુલતાન મુહમ્મદ શાહે સલૂનની બારી ખોલી. સ્થાનિક અધિકારીઓ તથા સ્ટેશન માસ્ટર વગેરે તરફ જોઈ મૌલાએ ફરમાવ્યું કે આ મુસાફરીમાં મારું વજન કેટલું વધ્યું કે ઘટ્યું છે તે જાણવાની મારી ઈચ્છા છે. સ્ટેશનમાં વજન કરવાનો કાંટો તો હશે જ. જી સાહેબ, જી સરકાર, કાંટો તો છે, પરંતુ જરા દૂર છે. ત્યાં સુધી પધારવાની આપે તકલીફ લેવી પડશે, તે માટે માફી માગીએ છીએ. પણ મૌલાને ક્યાં વજન કરાવવું હતું? તેને તો એક તરસ્યાને હોજે કૌશર પાવવું હતું. આપ નામદાર તરત ઊભા થયા અને સલૂનમાંથી નીચે ઉતરી ધીમે ધીમે સ્ટેશન માસ્ટર સાથે લગેજના કાંટા તરફ ચાલ્યા. મૌલાને તે તરફ આવતા જોઈ એ ચારે પોલીસો, જેઓ પહેલા દીદારીની આજુબાજુ કોર્ડન કરી ઊભા હતા, તેઓ સાવચેત બની ગયા. પણ પાછળ ઉભેલા પેલા મોમિન યુવાન છોકરાની હાલત શું થઈ? તેના હૃદયમાં તો ઉસ્તાદ પી સદદીન મા બાપનો અવાજ અંતરિક્ષથી ગુંજી રહ્યો હતો. આયો આયો હંસો જો વર રાજા, વધાયું વીરા ભાઈ રિખિયન જે ઘેર. આવ્યો આવ્યો આત્મારૂપી પંખી હંસનો બાદશાહ, રૂહાની રાજ્યનો માલિક, દિલના તખ્તનો બેસનાર આવી પહોંચ્યો અને મોઢામાંથી સલવાતોના ફુવારા છૂટવા માંડ્યા. અલ્લાહુમા સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ, યા મૌલા, યા અલી, યા સુલતાન મોહમ્મદ શાહ. અને પછી તો આંખમાંથી અશ્રુની ઝડી વરસવા લાગી. જેમ કોઈ સાસરવાસેથી દુભાયેલી દીકરી પોતાના મા બાપને જુએ ત્યારે આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગે, તેમ આ તો પ્રેમના, દુઃખના, આનંદના અને ફરિયાદના આંસુઓ સહિત મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સાહેબના દીદારના કરતા ધીરજ ન રાખી શક્યો. આંસુનો બંધ છૂટી ગયો. તે તો મા બાપને જોઈ હિપકા ભરવા લાગ્યો. અલીજી મુજે આશરા હે તુમારા, બડા જુલ્મ હોગા જો મુઝકો બિસારા. સેવકોને સુખ આપવા અને અંધકારનો નાશ કરવા જે નિત્ય પ્રકાશિત છે અને સોળે કળાએ તપે છે, એવા રૂહાની સૂર્ય જમાનાના ઇમામ તેના તરફ વળ્યા. જે સ્મિતથી કરોડો વર્ષોના અનંત જન્મોના પાપ, તાપ અને સંતાપ ક્યાંય ઉડી જાય છે એવું સ્મિત વરસાવતા મોલા પેલા ચામડાની મજૂરી કરનાર તરફ આગળ વધ્યા. પોલીસ ખસી ગઈ. સ્ટેશન માસ્ટરનું મોઢું ખુલ્લું થઈ ગયું. સાહેબ, કાંટો આ તરફ છે, ત્યાં નથી, એમ કહી તે આડો ફર્યો. પણ તેના સામે જોયા વગર જ મા બાપ તો પેલા ભાઈની એકદમ નજીક જઈને ઉભા રહ્યા. શાબાશ શાબાશ એમ ફરમાવીને તેના ઝુકેલા મસ્તક પર પોતાનો વરદ મૂક્યો અને પૂછ્યું, યહાં ક્યા કામ કરતે હો? પેલો તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો, મૌલા, ચરમ કે ગોદામ મેં મજદૂરી કરતા હું, દેખો તુમ આબાદ હોગા, મગર ફિર હમારે ઘર કી ખિદમત કરના ભૂલના નહીં, તુમ આબાદ હોકર હમારા મિશનરી બનેગા, શાબાશ, ખાનાવદાન, ખાનાવદાન. ત્યારબાદ મોલાએ ખેરથી સિધાવતા પેલા સ્ટેશન માસ્ટરને કહ્યું, આ તમારો કાંટો બરાબર નથી, હું અમૃતસર પહોંચી વજન કરાવીશ. મોલાની અપાર રહેમત પામેલા આ દિનદાર આગળ જતા બહુ સુખી થયા અને પેશન ગોય મુજબ આગલી હરોળના મિશનરી બન્યા. અને હમણાં જ તાજેતરમાં લગભગ થોડા વર્ષ પહેલા જ અમર દીદારે પહોંચ્યા છે. એ હતા મિશનરી આલીજા હમીરભાઈ લાખા. ઇમામનો ચહેરો. મૌલાના મિશનરીઓમાં એક મિશનરી અલીદીના મુખી મામુ પણ હતા. મૌલા એમને સદા પોતાની રહેમતમાં રાખે. એ વિદ્વાન મિશનરી સાહેબ થોડા સમય પહેલા ખુદાવંદની રહેમતે પહોંચ્યા. તેમના પિતા મુખી મામુની આ વાત છે. તેઓ કરાંચીમાં રહેતા હતા. ઇમામના ઘરના સાચા પ્રેમી મોમન હતા.
આ વાતને લગભગ 50 વર્ષ થયા છે. 1920 મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ કરાચી ખાતે પધાર્યા. જમાતોને દીદાર, દુઆ આશીષો અને દોરવણીઓ ફરમાવી મોમિનોના રૂહોને તાકાત તાજગી બક્ષી પછી મૌલા વિલાયત તરફ સિધાવ્યા. કરાચીની જમાતો મા બાપને વળાવવા માટે બંદરગાહ સુધી ગઈ. મૌલાએ જમાતની આંસુભીની વિદાય લઈ સ્ટીમર પર કદમ મુબારક ફરમાવ્યા. જમાતના નાના મોટા અબાલ વૃદ્ધ દરેકની આંખો ભીની હતી. મૌલાની જાહેર વિદાય અને જુદાઈનું દુઃખ અસહ્ય હતું. ઉમ્રભર મેં દોહી ઘડિયા મુજ પે ગુજરી હૈ કઠિન, આપકે આને કે પહેલે આપકે જાને કે બાદ. મૌલા તો સ્ટીમરમાં સિધાવી ગયા હતા, પણ જમાત હજુ ઊભી હતી. કારણ સ્ટીમર હજુ રવાના નહોતી થઈ. એવામાં સ્ટીમરની વિદાય વિસલ વાગી અને કાળા કાળા ધુમાડા કાઢતી સ્ટીમર ધીમે ધીમે કિનારાથી દૂર થઈ જાય કે સ્ટીમરમાં બેસનાર પણ ભલે જાહેરી રીતે દૂર થઈ જાય, પણ સાચા મોમનના દિલમાંથી એ ક્યાં જવાનો છે? દુનિયા બહાને હજારો લાખો માઇલ છેટે હોવા છતાં એ મૌલા હંમેશા મોમનોના અંતરમાં કાયમ દાયમ રહ્યા છે. એ માટે જ ફરમાવ્યું છે ને કે ઈમાની દરિયમની પેશે મની, બેઈમાની પેશે મની દરિયમની. ઈમાનદાર અગર અમારાથી યમન જેટલો છેટો હોય તો પણ હંમેશા અમારી હુઝુર પુરનૂરમાં છે, અને બેઈમાની માણસ અગર અમારી પાસે પણ હોય એમ છતાં એ અમારાથી યમન જેટલો દૂર છે. મિશનરી અલી રીના ભાઈના પિતાશ્રી મુખી મામુ પણ કિનાર પર ઉભેરી જમાતો વચ્ચે હતા. સ્ટીમરને ધીમે ધીમે દરિયામાં આગળ સરકતી જોઈ તેઓ આળકુળ વ્યાકુળ થઈ ગયા. આટલા દિવસ દીદારના લાહવા લીધા હતા. મોલાએ બધાને લાડ લડાવ્યા હતા. જમાનાના ઇમામે બધાને પોતાના પ્રેમના રસ જામમાં પગથી માથા સુધી અને અંદર બહાર તરબોળ કરી દીધા હતા. પણ કહે છે ને કે અમીના કંઈ ધરવ હોય એટલે અમૃત ગમે તેટલું પીવામાં આવે છતાં કોઈ એમ કહેશે કે હવે બસ થયું? એવી રીતે મીઠા શાહના મીઠા દીદાર અને એના મીઠા નામના રટણનો કદી મોમિનોને ધરવ થતો જ નથી. મુખી મામુ ધીમેથી બોલી ઉઠ્યા, યા મોલા, હવે એકવાર તો દીદાર દઈ દે, એકવાર તારો મુબારક ચહેરો દેખાડી દે. તેમના મોઢામાંથી હજુ આ શબ્દો પૂરા નીકળ્યા પણ નથી કે મૌલા સ્ટીમરના તૂતક પર દેખાયા અને કિનારે ઉભેલાઓના હર્ષનાદો ગાજી ઉઠ્યા. અલ્લાહુમ્મા સલ્લે અલા મોહમ્મદ વા આલે મોહમ્મદ કહી સર્વેએ સલવાત પડી. રાતનો વખત હતો. મા બાપ તૂતક ઉપર જ્યાં ઊભા હતા ત્યાંથી બત્તી જરા છેટે હતી, તેથી મૌલાનો ચહેરો મુબારક બરાબર નજરે પડતો નહોતો અને સ્ટીમર સાગર પર સરકી રહી હતી. મુખી મામુ બોલ્યા, મૌલા, તમે દીધાર તો દીધા, પણ હવે જરા અજવાળામાં તો આવો કે જેથી અમે આપનું મુખ મુબારક સહેલાઈથી જોઈ શકીએ. કોઈ ત્યાં ઉભા ઉભા ગમે તેટલી બૂમો મારે પણ સ્ટીમર પર અવાજ જાય એમ નહોતું. પણ મુખી મામુના પ્રેમાળ હૃદયનો ધીમો ગણગણાટ ઇમામે સાંભળી લીધો અને તુરત જ બત્તી તરફ ચાલ્યા. બત્તીના અજવાળે અજવાળે મૌલાનો ચહેરો મુબારક સર્વેની નજરે પડ્યો અને ફરીથી મોમનોની મેદનીમાં હર્ષનાદોથી પડેલા સલવાતના સરોદો ગુંજી ઉઠ્યા. સાહેબના હાથમાં કોઈ અખબાર હતું. ઘડીક વાર અલપ ઝલપ દીદાર આપીને પાછા મોલા છાપું વાંચવા લાગ્યા અને દીદાર આડી પાછી જાણે લોઢાની ભીંત આવી ગઈ. પીર સદરુદ્દીન મા બાપને જ્યારે દીદાર આડી લોઢાની ભીંત આવી હતી ત્યારે એને ઓગળાવવા માટે તેમને 6 અને 6 સુધી ગિરજા જારી કરવી પડી હતી. પણ એ જ પીરની કરણીને પ્રતાપે અને ઉસ્તાદ પીર હસન કબીરદીનની ગિરજાદારીને પ્રતાપે ઇમામ પોતાના મોમનો પર એટલા બધા અડડક ઢળ્યા કે મુખી મામુના મોઢામાંથી વેણ નીકળ્યું, યા મોલા, હણે વળી હી કુરો કરી બેઠો આઈ. દીદાર દિહણ જે લાય સોજરે મેં આવ્યો ને વળી પાછો કુરે લાય ચહેરો લિકાઈ ગીને તો. આ શબ્દોની સાથોસાથ મોલાએ મુબારક ચહેરા પરથી આવરણ હટાવી દીધું અને હસી હસી બંને મુબારક હાથ ઊંચા કરી ખાના વદાન તથા દ્વા શીશો ફરમાવ્યા. નજરે જોનારાઓ કહે છે કે મૌલાના એ વખતના દીદાર એવા હતા કે દરેક મોમનને એમ લાગ્યું કે જાણે હાજર ઇમામ તેના હાથથી પણ નજીક આવી ગયા છે અને તેની સાથે આંખો મિલાવી રહેમતના તેમજ પ્રકાશના જાણે ધોધ વહાવી રહ્યા છે. મૌલાનો ચહેરો એ વખતે એટલો તો પ્રકાશિત લાગતો હતો કે પેલો 200 પાવરનો સ્ટીમરના તૂતક પરનો બલ્બ પણ મીણબત્તી બળતી હોય એવો લાગતો હતો. દીદારી મોમનો જાણે ધરતીથી કેટલાય ઊંચે નૂર નૂરાની ગગનમાં ઉડી રહ્યા હતા. નૂરનો સમુદ્ર લહેરાઈ રહ્યો હતો હઝરત શમ્સ તબ્રેઝના પેલા શહેર મુજબ. બર લબ્બે દરિયાએ આઝમ કિશ્તીએ દિદમ દરો એ દમે એહમદે મુરસલ બહાલો
હૈદરે કરાર મસ્ત. આ મહાન સમુદ્રને કિનારે મેં એક નુરાની કિશ્તી જોઈ, જેમાં હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહ અલૈહી વસલમ અને હઝરત હૈદરે કરાર અલૈહી સલામ હતા. આ શરીરનો જાણે બધા તાદ્રશ્ય અનુભવ કરી રહ્યા હતા અને સ્ટીમર સાગર પરથી દૂર દૂર સરકી રહી હતી. પણ મોમનોના અંતર પર ઇમામે જમાનાના મુબારક ચહેરાની અભૂત છાપ આલેખાઈ ગઈ હતી. ફરમાન પર ઈમાન રખતે હૈ, સર અપના હૈ હથેલી પર, લબો પર જાન રખતે હૈ, દિલો મેં ઉલ્ફતે મૌલા શહે મરદાન રખતે હૈ, કલેજા હૈ ફિદાઈ કા જબા પર ઝિક્ર મૌલા હૈ, ફસાહત કાનો મેં હમ નાતી કે કુરાન રખતે હૈ, હૈ મલકુલ મોત મુતજીબ ફિદાઈઓ કી સદાકત પર, ન ડરતે મોત સે જિંદા બકા કી જાન રખતે હૈ, હમારા મઝહબ ઓ ઈમાન ક્યા હૈ હમસે મત પૂછો, ઇમામુલ અશ્ર કે ફરમાન પર ઈમાન રખતે હૈ, પતા પૂછે અગર કોઈ ફિદાઈ અબ્દ સે સુન લે, સર અપના શાહ કે કદમો પર સરે મૈદાન રખતે હૈ.